બે છોકરા પરમ દિવસે અહીંયા રહી ગયા હતા અમે હોટકું ગામમાંથી કરીને લઈ આવ્યા છોકરા નહોતી અમારી પરિસ્થિતિ એવી હતી આ જામનગરના બેડ ગામનું એક ખેતર છે અને અહીંયા લીલા દુકાળની સ્થિતિ જોઈ શકાય છે કે અહીંયા કપાસનો જે પાક હતો એ આખે આખો ઊભે ઊભો સુકાઈ ગયો છે આપણી સાથે આ કાકા છે જેમનું આ ખેતર હતું અને શું પરિસ્થિતિ હતી એમની પાસે જ વાત કરીએ જણાવો કાકા તમે અહીંયા આ ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવા પાણી આવ્યા હતા આમાં સાહેબ મારી ઉંમર આમાં સિત્તેર વર્ષની છે તો ત્યાર પછીની રેલું તો ઘણી ફેરે પડી છે થોડું થોડું પાણી આવીને ઉતરી જાય છે અવાર તો પાણી આ સીતેર વર્ષની અંદર મેં પહેલો રેકર્ડ જોયો હાથ અધર કરીને એટલું પાણી ગયું અમારો કપાસનો બધોય પાક બધોય ફેલ થઈ ગયો શાકભાજી બધી ફેલ થઈ ગઈ ઝાડમાં ફ્રૂટ બધું ફેલ થઈ ગયું અમારી અટાણે હાલત બહુ ખરાબ છે ખેડૂતની જુવાર પાણી ગળી ગયા બધે ઘરમાં બધાય પાણી ગળી ગયા બધાય માલ બધાય પલી ગયા ઢોર બોર અને અમારે બે છોકરા પરમ દિવસે અહિયાં રહી ગયા તા અમે હોડકું ગામમાંથી કરીને લઈ આવ્યા છોકરા બચ્ચે એવી અમારી પરિસ્થિતિ એવી હતી મેં આ સિત્તેર વર્ષની ઉંમરમાં પહેલી રકડા એટલું પાણી જોયું નકર ઘણી ફેરે પાણી તો આવે છે પણ આ તો માપ વગરનું પાણી આવ્યું અમારી પરિસ્થિતિ બહુ નબળી છે તમારા પાક ફેલ થઈ આજે તમારું પણ ખેતર છે તમે પણ આ તમે જુઓ કે આ ભાઈ જે છે એ આખે આખા પાણીમાં હજી પણ અત્યારે તો વરસાદ નથી પાણી ઓસરી ગયા છતાં પણ એમના ખેતરમાં પાણી ઓસર્યા નથી આપણે એમની પાસેથી આરામજીભાઈ તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે એ બોયલા એ મારા પપ્પા છે બધે અમારા માથા ઢક પાણી ગયેલું છે

હા તો જુઓ હું તમને દેખાડું કાકા કહે છે કે આટલે સુધી પાણી હતું એવું એમનું કહેવું છે અને આ કાકા સેજ આગળ જજો આ તમે જુઓ કે આ એમના કપાસનો પાક છે આ ઊભે ઊભો આખો લીલો પાક જે છે એ સુકાઈ ગયો જ લીલે લીલો સુકાઈ ગયો પાણીમાં સુકાઈ ગયો છે અને હવે તો પાણી ઓસરી ગયા છતાં પણ હજી આ ખેતરમાં જુઓ કે આ આટલે ગોઠણ સુધી પાણી હજી ભરાયેલા છે અને એમનું કહેવું છે કે અમારી તો આમ તો વરસાદ આવે કોને ન ગમ્યા પરંતુ આ વખતે તો વરસાદ એવો આવ્યો કે અમારા ઊભે ઊભા પાક જે છે એ તણાઈ ગયા અને અમે છતે વરસાદે હતા ન હતા થઈ ગયા તેજસ્વૈદ્ય બીબીસી બેડગામ જામનગર